મિત્રો તો આજે આપણે ધોરણ ચાર ગુજરાતીમાં એકમ ત્રણ સાચી હજ વિશે સમજ મેળવીશું બાળ દોસ્તો આ ગદ્યમાં પુણ્ય કોને કહેવાય માનવ ધર્મ કોને કહેવાય માણસાઈ કોને કહેવાય જેવા મૂલ્યો આપણા જીવનમાં વિકસે તે માટે આ પાઠ મૂકવામાં આવે છે તો સાચું પુણ્ય કોને કહેવાય તો તે આપણે આ ગદ્યમાં જોઈશું અને આપણે પણ માનવ સેવાના અને પુણ્યના રસ્તે ચાલવાનો પ્રયત્ન કરીશું તો ચાલો ગદ્ય જોઈએ બગદાદ શહેરમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા દર વર્ષે હજ પર અનેક લોકો જતા ત્યારે તેમને પણ હજ કરવાની તીવ્ર ઈચ્છા રહેતી પરંતુ ગરીબીને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા બગ બગદાદ નામનું એક શહેર હતું અને તેમાં શેખ અબ્દુલ્લાનો પરિવાર રહેતો હતો શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હતા અને તેમને દર વર્ષે હજ કરવાની ઈચ્છા થઈ આવતી પરંતુ તે તેમની ગરીબીના કારણે હજ કરવા જઈ શકતા ન હતા એક વર્ષે જ્યારે બગદાદના લોકો હજ માટે નીકળ્યા ત્યારે શેખ અબ્દુલ્લાને તેમની ગરીબાઈને કારણે હજમાં ન જોડાઈ શકવાનું ભારે દુઃખ થયું તેઓ વિચારવા લાગ્યા જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરી પુણ્ય મેળવત શેખ અબ્દુલ્લાને હજ કરવા કરવા જવાનું વારંવાર યાદ આવતું પરંતુ તેઓ મન મારીને બેસી જતા મિત્રો અહીંયા એક આપણે રૂઢિપ્રયોગ જોયો મન મારીને બેસી જવું આ એક રૂઢિપ્રયોગ છે તેનો અર્થ થાય મનની ઈચ્છાને દબાવી રાખવી તો શેખ અબ્દુલ્લા પણ પોતાના મનની ઈચ્છાને દબાવી રાખતા કેમ કે તેમની ગરીબાઈને કારણે તેઓ હજ કરવા જઈ શકતા ન હતા તેઓ વિચારતા કે જો મારી પાસે પૈસા હોત તો હું પણ હજ કરવા જવાનું પુણ્ય મેળવત એક વખત રાત્રે તેઓ સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ તેમને કોઈનો અવાજ સંભળાયો તેઓ શાંતિથી સાંભળી રહ્યા વાત કરવાવાળા બે ફરીશતા હતા એક દિવસ એક રાત્રે અબ્દુલ્લા શેખ અબ્દુલ્લા સૂઈ ગયા હતા અને અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ તો તેમણે કોઈ વાતો કરતું હોય તેવું સંભળાયું તેઓએ ધ્યાનથી સાંભળ્યું તો ફરિસ્તા એટલે દેવદૂત ફરિસ્તા એટલે દેવદૂધ દેવદૂત દેવે મોકલેલા દૂધ એને દેવદૂત કહેવાય તો એ ફરિસ્તાઓ વાતો કરતા હતા તે તેમણે ધ્યાનથી વાતો સાંભળી એક એ બીજાને પૂછ્યું હે ભાઈ આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે શું તે બધાની હજ કબૂલ કરી લીધી છે ભાઈ આજે જે લોકો મક્કા શરીફમાં હજ કરી રહ્યા છે શું તે બધાની હજ કબૂલ કરી દીધી છે મક્કા શરીફ એ મુસ્લિમ ધર્મનું એક પવિત્ર સ્થળ છે જ્યાં લોકો હજ કરવા જાય છે મુસ્લિમ ધર્મ ધર્મમાં હજ કરવાનું ખૂબ જ પવિત્ર મનાય છે અને આ યાત્રા કરનાર ખૂબ જ નસીબદાર ગણાય છે અને તે દરેકના મનની ઈચ્છા હોય છે કે પોતે હજ કરવા જાય તો એક ફરિસ્તાએ પૂછ્યું બીજા ફરિસ્તાને કે બધા લોકોની હજ મંજૂર ખુદાએ કબૂલ કરી તો બીજા ફરિસ્તાએ જવાબ આપ્યો ના બધાનો તો સ્વીકાર નથી કર્યો એટલે કે ખુદાએ બધાની હજનો સ્વીકાર નથી કર્યો પહેલાં ફરિસ્તાએ પૂછ્યું તો પછી ખુદાએ કોની હજ સ્વીકારી છે બીજાએ કહ્યું એ હાજીયા હાજીઓમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી જે હજ કરવા જતું જે હજ કરવા જાય તેને હાજી કહેવાય શું કહેવાય હાજી તો એ હાજી લોકોમાંથી કોઈની પણ હજ સ્વીકારી નથી પહેલાં એ પ્રશ્ન કર્યો તો પછી આ વર્ષે હજનું પુણ્ય કોઈને પણ નહીં મળે બીજાએ જવાબ આપ્યો કેમ નહીં મળે પુણ્ય તો મળી ગયું છે પહેલાંએ આશ્ચર્ય સાથે પૂછ્યું પણ કોને બીજાએ હસતા હસતા જવાબ આપ્યો દમાસ કસના અલી હુસેન મોચીને પહેલા પૂછ ફરિસ્તાએ પૂછ્યું કે શું આ વર્ષે હજનું પુણ્ય કોઈને નહીં મળે જે લોકો હજ કરવા ગયા ખૂબ જ શ્રદ્ધાથી ગયા હતા તો એ પણ તે લોકોને તેનું પુણ્ય નહીં મળે તો કે પુણ્ય તો કે મળી ગયું છે તો પહેલાં ફરિસ્તાએ પૂછ્યું કોને તો બીજાએ હસતા હસતા જવાબ આપ્યો કે દમાસ્કસના અલી હુસેન મોચીને દમાસ્કસ નામનું એક શહેર છે તેમાં એક અલી હુસૈન નામના એક મોચી રહે છે તેમને આ પુણ્યનું ફળ મેળવ્યું છે શેખ અબ્દુલ્લા બે ફરિસ્તાની વચ્ચેની વાતચીત સાંભળી રહ્યા હતા વાત પૂરી થતાં સાથે જ બે ફરિસ્તા અદૃશ્ય થઈ ગયા શેખ અબ્દુલ્લા મૂંઝવણમાં પડી ગયા તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળી શકે દમાસ કસના અલી હુસેન મોચી હજ કર્યા વગર હજનું પુણ્ય મેળવી મેળ્યા તો કેવી રીતે હજનું પુણ્ય મેળવ્યા મેળવી શક્યા દમાસ અલી હુસૈન મોચીને મળવાનું શેખ અબ્દુલ્લાને મન થયું શેખ અબ્દુલ્લા મૂંઝવા મૂંઝવણમાં પડી ગયા કે તેમને એ સમજાતું ન હતું કે હજ કર્યા સિવાય હજનું ગુણ્ય કેવી રીતે મળી શકે બીજા દિવસે દમાસ્કસ જવા તેઓ રવાના થયા પૂછતાં પૂછતા તેઓ અલી હુસૈનના ઘરે આવ્યા અલી હુસૈને તેમને આવવાનું કારણ પૂછ્યું શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કઈ સંભળાવી શેખ અબ્દુલ્લા અલી હુસેનના ઘરે ગયા અને બધી જ વાત તેમણે અલી હુસેનને કહી સંભળાવી કે તેમણે ફરિશ્તાઓની વાત સાંભળી અને તેમણે સાંભળ્યું કે બસ કચ્છના અલી હુસેનને હજનું પુણ્ય મળ્યું છે એટલે હું તમારી પાસે આવ્યો છું તેમની એમને આ વાત સાંભળીને અલી તો બેભાન જેવા થઈ ગયા ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કહી ભાઈ હું એક ગરીબ માણસ છું કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું થોડું થોડું કરીને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા આ વર્ષે હું હજ કરવા જાત પણ હજ જવાનું નક્કી કર્યું તેના બે દિવસ પહેલાં જ મેં મારા પડોશીના બાળકોને રોકકડ કરતા જોયા કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે બિચારા બાળકોએ કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ રસ્તો દેખાતો ન હતો તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને મા ખૂબ જ બીમાર હતી મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું મેં મારા ઘરની રોટલીઓ મોકલી અને પછી જે પૈસા હજ માટે ભેગા કર્યા હતા તે બધા જ તેમને આપી દીધા મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે પરંતુ આ બાળકોની તકલીફ તો આજે જ દૂર કરવી જોઈએ હવે આપ કહો તેઓની આ હાલત જોઈને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું જ્યારે શેખ અબ્દુલ્લાએ અલી હુસેનને વાત કરી કે તમને હજનું પુણ્ય મળ્યું છે આવું ફરિશ્તાઓ કહેતા હતા તો આ વાત સાંભળીને અલી હુસેને જવાબ આપ્યો કે ભાઈ હું તો એક ગરીબ માણસ છું બધાની જેમ હું પણ હજ કરવા જવાનું વિચારતો અને થોડું થોડું કરીને મેં રૂપિયા ભેગા કર્યા હતા પરંતુ જે દિવસે હજ કરવા જવાનું હતું તેના બે દિવસ પહેલાં જ મારા પડોશીના બાળકો રોકકડ કરતા હતા તેમને કેટલાય દિવસોથી ખાવાનું ન મળ્યું હતું તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા તેમની મા બીમાર હતી અને બાળકોની આવી દશા જોઈ અને મારાથી રહી શકાયું નહીં અને મેં હજ કરવા જવાનું પડતું મૂકી અને આ બાળકોની સેવા કરવાનું વિચાર્યું બધા જ મેં રૂપિયા બાળકોને આપી દીધા મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે પરંતુ આ બાળકોની તકલીફ તો અત્યારે જ દૂર કરવી જોઈએ અને તેમણે હજ કરવા જવાનું રહેવા દીધું શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો ખુદાનો આભાર માન્યો અને મોચીને કહેવા લાગ્યા ભાઈ હુસેન તમારી વાત સાચી છે ખુદાને ખુદાઇ પ્યારી છે ગરીબ હોવા છતાં પહેલાં દુઃખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દો એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ છે અલી હુસેન ગરીબ હતા પરંતુ તેમણે હજ કરવાનું પડતું મૂકી અને બાળકોને મદદ કરી અને ખુદાને પણ ખુદાઈ પ્યારી છે માટે જ ખુદાના દરબારમાં તમારી હજ મંજૂર થઈ અલી હુસેનની આંખ અલી હુસેન આંખમાં જળજળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમંથન ખુદાનો આભાર માનતા રહ્યા અલી હુસેનની આંખમાં જળજરિયા આવી ગયા એટલે તેમની આંખમાં આંસુ આવી ગયા અને મનોમન તેમણે ખુદાનો આભાર માન્યો શેખ અબ્દુલ્લા ઉઠ્યા તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમણે પણ એવો અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું હોય તો આ હતા આપણા અલી હુસેન જેઓ ખૂબ જ ગરીબ હોવા છતાં તેમણે ભેગી કરેલી પૂંજી રકમ હજ માટે જે રૂપિયા ભેગા કર્યા હતા તે તેમણે તેમના પડોશીના બાળકોને આપી દીધા અને હજ કરવાનું રહેવા દીધું અને તેમને ખુદાના દરબારમાં તેમની જ હજ મંજૂર થઈ તો ખુદાને પણ ખુદાય પ્યારી હોય છે મુશ્કેલીના સમયમાં જો તમે કોઈની મદદ કરો તો ભગવાન ચોક્કસ તમને તેનો પુણ્ય આપે છે માટે અલી હુસેને પણ આ પુણ્યનો પુણ્ય મળ્યું તેમને ચલો હવે શબ્દ સમજૂતી જોઈએ હજ તો જે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા તેને હજ કહેવાય છે ફરિસ્તો એટલે દેવદૂત ફરિસ્તો એટલે દેવદૂત આશ્ચર્ય એટલે નવાઈ દમાસ્કસ એ સીરિયા દેશનું એક શહેર છે અને હાજી એટલે જે હજ કરી આવનાર વ્યક્તિ હોય તેને હાજી કહેવાય છે પ્રયોગો જોઈ લઈએ મન મારીને બેસી રહેવું એટલે મનની ઈચ્છાને દબાવી રાખવી રસ્તો ન દેખાવો એટલે કોઈ ઉકેલ ન મળવો આંખમાં જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા સ્વાધ્યાય કાર્ય જોઈએ પ્રશ્ન એક શેખ અબ્દુલ્લાને હજ કરવાની ઈચ્છા ક્યારે થઈ આવતી તો જ્યારે લોકો હજ કરવા જતા ત્યારે તેમને જોઈને શેખ અબ્દુલ્લાને પણ હજ કરવાની ઈચ્છા થઈ આવતી પ્રશ્ન બે શેખ અબ્દુલ્લા હજ કરવા માટે હજ કરવા શા માટે જઈ ન શક્યા શેખ અબ્દુલ્લા તેમની ગરીબાઈના લીધે હજ કરવા જઈ ન શક્યા અલી હુસેનના પાડોશમાં બાળકો શા માટે કકડ કરતા હતા તો જવાબમાં આવશે અલી હુસેનના પાડોશના બાળકો ઘણા દિવસથી ખાધું ન હતું તેમના પિતા મૃત્યુ પામ્યા હતા અને તેમની મા ખૂબ જ બીમાર હતી માટે પાડોશના બાળકો કકડ કરતા હતા ખુદાના દરબારમાં અલી હુસેનની હજ કેમ મંજૂર થઈ કેમ કે ખુદાને ખુદાઈ પ્યારી છે અલી હુસૈને પોતાના પડોશના બાળકોને મદદ કરી અને હજ કરવાનું પડતું મૂક્યું માટે ખુદાને પણ તેમની આ સેવા ઉપર ખૂબ જ રાજી થયા અને તેમની હજ મંજૂર થઈ અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસાનું શું કર્યું તો અલી હુસેને હજ કરવા માટે ભેગા કરેલા પૈસા પોતાના પાડોશના બાળકોને આપી દીધા હવે ચિત્ર જોઈને આપણે બે બે વાક્યો લખવાના છે તો આપણે જોઈશું અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું ચિત્ર છે મંદિરનું તો તેના બે વાક્ય બનાવીએ આપણે તો મંદિર હિન્દુઓનું ધાર્મિક સ્થળ છે બીજું વાક્ય બનાવીશું તો આ ઓમનું બનશે ઓમ એ હિન્દુ ધર્મનું પ્રતિક છે પછી ગુરુદ્વારા ગુરુદ્વારા શીખ લોકોનું ધાર્મિક સ્થળ છે પછી ખંડ આ એ શીખ લોકોનું શીખ ધર્મનું પ્રતિક છે પછી મસ્જિદ તો મસ્જિદ મુસ્લિમ લોકોનું ધાર્મિક સ્થળ છે ચંદ્ર અને તારો મુસ્લિમ ધર્મનું પ્રતિક છે ત્યારબાદ ચર્ચ ચર્ચ ખ્રિસ્તી ધર્મનું ખ્રિસ્તી લોકોનું ધાર્મિક સ્થળ છે અને ક્રોસ એ ખ્રિસ્તી ધર્મનું પ્રતિક છે તો આ ચિત્ર પરથી આપણે બે બે વાક્યો લખ્યા ત્યાંથી મિત્રો તમે પણ જોઈ લો અને પછી તમારી નોટબુકમાં તમે લખજો હવે વાક્યના વાક્ય જે આપ્યા છે તેને પાઠના ક્રમમાં ગોઠવવાના છે તો સૌ પ્રથમ પહેલું વાક્ય આવશે દર વર્ષે હજ પર અનેક લોકો જતા હતા એમાં એક નંબર આવશે ત્યારબાદ વાત વાત પૂરી થતાની સાથે જ બે ફરિસ્તા અદ્રશ્ય થઈ ગયા તેમાં બે નંબર આવશે મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું તેમાં ત્રણ નંબર આવશે શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લીધો તેમાં ચાર નંબર જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું તેમાં પાંચ નંબર તો નીચેથી ક્રમશઃ ક્રમ આવે છે જુઓ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ તો તમે પાઠ ફરથી વાંચી લેજો અને આ ક્રમ યાદ કરી લેજો હવે આપણે જોઈશું પ્રશ્ન ચાર થી નવ સુધી તો जो लिए नीचे ना शब्दों ना समानते शब्द आप तो परिवार तो कुटुंब अचानक तो एकाएक आश्चर्य तो नवाई तकलीफ तो मुश्किली देवदूत फरिश्तो तो देवदूत आँख तो નેત્ર નયન બરાબર હવે વિરુદ્ધાર્થી શબ્દો ગરીબ તો અમીર શાંતિ તો અશાંતિ પુણ્ય તો પાપ બેભાન તો સભાન બીમારનું વિરોધી તંદુરસ્ત મંજૂર તો ના મંજૂર મિત્રો સમાનાર્થી શબ્દ એટલે કે શબ્દો અલગ અલગ હોય પરંતુ તેમનો અર્થ સરખો થતો હોય ધારો કહીએ પરિવાર અને કુટુંબ બે શબ્દો કેવા છે અલગ અલગ શબ્દો છે બે શબ્દો અલગ અલગ છે પરંતુ બંનેનો અર્થ કેવો થાય છે સરખો જ્યારે વિરુદ્ધાર્થી શબ્દો એટલે કે બે શબ્દોનો અર્થ એકબીજાથી વિરુદ્ધ થતો હોય તેને શું કહેવાય વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય છે હવે રૂઢિપ્રયોગ જોઈએ તો રૂઢિપ્રયોગમાં પહેલું છે મનની મન મારી બેસી રહેવું તો એનો અર્થ થાય મનની ઈચ્છાને દબાવી રાખવી તમારે તેનું વાક્ય બનાવવાનું છે સુરેશ મન મારીને બેસી રહ્યો ક્રિકેટ રમવા ન જઈ શક્યો આંખમાં જળજળિયા આવવા એટલે આંખમાં આંસુ આવવા પોતાના મિત્રને રડતો જોઈ મનોજના મનમાં મનોજની આંખમાં જળજળિયા આવ્યા પછી ગદગદિત થઈ જવું એટલે લાગણી પેદા થવી મારા મિત્રનો પ્રથમ નંબર આવતા તે ખૂબ જ ગદગદિત થઈ ગયો હવે પ્રશ્ન સાત જોઈશું આપણે તેમાં મિત્રો આપણે ત્રણ કાળ શીખવાના છે વર્તમાન વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ વર્તમાન કાળ એટલે જે હાલમાં હાલ જે તમે અનુભવી રહ્યા છો તે વર્તમાન કાળ ભૂતકાળ એટલે જે બની ગયું છે તે ભૂતકાળ અને હવે જે બનશે તે ભવિષ્યકાળ તો પહેલું વાક્ય આપણે જોઈએ મનુ મમરા ખાય છે તો આ વર્તમાન કાળ છે તો ભૂતકાળ શું બન્યો છે તો મનુ મમરા ખાતો હતો અને એનું ભવિષ્યકાળ બનાવવો હોય તો મમરા ખાશે એટલે કુ મનુ મમરા ખાતા નથી તો વર્તમાનમાં મનુ મમરા ખાય છે ભૂતકાળમાં મનુ મમરા ખાતો હતો અને ભવિષ્યમાં મનુ મનુમરા ખાશે બીજું વાક્ય વરસાદ આવે છે આ વર્તમાન કાળનું વાક્ય છે તો ભૂતકાળનું શું બનશે ભૂતકાળમાં વાક્ય બનશે વરસાદ આવતો હતો અને ભવિષ્યનો વરસાદ આવશે તો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ હું ચીકુ ખાવ છું આ વર્તમાન કાળ છે તો હું ચીકુ ખાતો હતો આ ભૂતકાળ વાક્ય બન્યું ભૂતકાળનું હું ચીકુ ખાઈશ આ ભવિષ્યકાળનું વાક્ય બન્યું તો તમને પણ મિત્રો ખબર પડી ગઈ છે કે વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ નીચના ફકરાનું મિત્રો તમારે નોટબુકમાં સુલેખન કરવાનું છે એટલે કે આ ફકરો જોઈ સરસ અક્ષરે તમારે નોટબુકમાં લખવાનો છે હવે છેલ્લું જોઈશું આપણે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે જો કક્કાવાળી ક્રમમાં કીધું હોય તો આપણે ક ખ ગ ગ થી જોઈશું શબ્દકોશના ક્રમમાં કીધું હોય તો પહેલાં આપણે સ્વર જોવા પડે અ આ ઈ અમ અને અહ ત્યારબાદ આપણે વ્યંજન જોવાના ક ખ તે પ્રમાણે તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈશું કે કોઈ સ્વર આપ્યો છે કે નથી આપ્યો તો આ પાંચ શબ્દોમાં કોઈ પણ સ્વરનો શબ્દ નથી તો બધા વ્યંજનના છે તો જોઈશું આપણે કક્કો બોલતા જઈશું અને જે પ્રથમ આવે તે શબ્દ મૂકવાનો થશે તો ક ખ ગ ગ ચ છ જ જ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ તો પહેલું જ પુણ્ય છે તો આપણે અહીંયા લખ્યું એક નંબરમાં પુણ્ય પ પછી પ ફ બ ભ મ ય તો યાદ તો બીજા નંબરે યાદ ર લ વ તો વાતચીત ય ર લ વ શ શણાઈનો શ તો શાંતિ અને છેલ્લે જે વધ્યું એ શ્વાસ તો અહીંયા આપણે આ સ્વાધ્યાય પૂરો કરીએ છીએ તો મિત્રો તમને મજા આવી છે અને તમે પણ ઘરે બેઠા હોમ હોમ લર્નિંગમાં ખૂબ જ મહેનત કરજો અને ખૂબ જ હોશિયાર બનજો ખૂબ ખૂબ આભાર મિત્રો